પાળી તાલુકાના મરી માતાજીના મંદિરે સત્યનારાયણ દેવની પૂજા તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાળી તથા કપરાડા તાલુકાના આસ્થાના પ્રતિક એવા પારડીના મરી માતાના મંદિરે યોજાયેલ સત્યનારાયણની કથા તથા રાસ ગરબાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ઉપસ્થિત રહી ગરબાની રમઝટ માણી હતી. જ્યારે આ કાર્યક્રમમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તથા માજી સાંસદ કિશનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે મરી માતાના પટાંગણની અંદર સતત લગભગ અમે 10-15 વર્ષ સુધી રેગ્યુલર પહેલાં 9 દિવસના નોરતા હતા, પણ એક વચ્ચે અશુભ ઘટના બનવાને કારણે હવે વર્ષમાં અરે ગરબાના સમય એક દિવસના પ્રોગ્રામ અમે ગોઠવીએ છીએ. એમાં ભાઈ શૈલેષભાઈ, રાજુભાઈ, આ વિસ્તારના બધા જ આગેવાનો અને ખાસ કરીને તે દિવસે માતાજીની પૂજા પણ હોય છે, સત્યનારાયણની કથા હોય છે, તેના સાથે આજુબાજુ વિસ્તારના બધા જ આગેવાનો, પ્રતિનિધિઓ અને આ વિસ્તારના લગભગ 25-30 ગામના ખેલૈયાઓ આ સામૂહિક ગરબામાં ભાગ લે છે, ભાગ લઈને આનંદ લે છે અને મા અંબા અને મા અમારી મરી માતાના આશીર્વાદથી અમારા કાર્યક્રમ સતત ચાલતો રહે છે. આજે ગરબાની અંદર મિનિમમ આખા વિસ્તારમાંથી પ્રેક્ષક અને નાચવાડા મળીને 4-5 હજાર લોકો આજે અહીં ઉપસ્થિત છે. ત્યારના દિવસે જે આજનો પ્રોગ્રામ મરી માતાના પ્રતંગણામાં જે યોજવામાં આવ્યો, એ પ્રોગ્રામની અંદર આપણી વચમાં કપરાડા મધુસ્થાનના ધારાસભ્યશ્રી અને માજી સાંસદ કિશનભાઈ પટેલ અને કોરી સ્ટોનના પણ અનેક મિત્રો મહાનુભાવો પધારી રહ્યા છે. આ મરી માતાનું મહત્ત્વ આજે લગભગ નહીં ગણીએ તો પણ બ્રિટિશ સરકાર આગળનો ઇતિહાસ છે, અને એ ઇતિહાસ મરી માતાનો એટલો ઊંડો છે કે જ્યારે અહીંયાથી લોકો રસ્તા પરથી પસાર થતા તો અહીંયા નમન કર્યા વગર કોઈપણ માણસ જતો નથી અને એનું કામ પાર પાડે છે એવી મરી માતાની શક્તિ છે. એ શક્તિની અંદર આજે લગભગ ઓછામાં ઓછા 5-6 હજાર માણસો આ જનમેદની છે, અને જ્યારે પ્રોગ્રામ રાખીએ એક અવાજ જાય કે મરી માતાની અંદર આ પ્રોગ્રામ છે, ત્યારે આ પ્રોગ્રામની અંદર હજારોની સંખ્યામાં લોકો આવતા શ્રદ્ધાળુઓ આવે છે અને સતત આ મંદિરની અંદર એટલી બધી શક્તિ ભરેલી છે કે અહીંયા આ એક વડનું ઝાડ છે. વડીલ લોકોને પણ પૂછીએ ત્યારે આ વડ કેટલા વર્ષનું હશે તે કોઈ આજે 100 વર્ષના વડીલ લોકો પણ કહી નથી શકતા કે આ વડ કેટલા વર્ષનો છે. આટલો ઊંડો ઇતિહાસ છે આ મરી માતાનો. ત્યારે આ માતા એટલી બધી શક્તિશાળી કે અનેક લોકોના કામો ધારેલા પાર પાડી આપે એવી શક્તિ મરી માતામાં છે.